यात्राधाम वीरपुर में वीज धांधियाथी यात्राळुओ ग्रामजनों परेशान। यात्राधाम वीरपुर में मात्र झरमर वरसादथी वारंवार वीजळी गुल थता ग्रामजनों तेमज यात्राळुओं में रोष। चौमासा पूर्व वीज तंत्र द्वारा प्री मॉन्सून कामगिरी करवामां आवती होय छे, परंतु सौराष्ट्र सुप्रसिद्ध यात्राधाम वीरपुर जलाराम धाम में जाने पीजीवीसीएल द्वारा प्री मॉन्सून कामगिरी मात्र कागळ पर ज करी होय तेम वीरपुर में पीजीवीसीएल द्वारा कोई प्री मॉन्सून कामगिरी करवामां ज आवती नथी। तेम मात्र झरमर झरमर वरसाद में ज वीरपुर में वीजळी गुल थई जाय छे। ज्यारे 20,000 जेटली वस्ती धरावता यात्राधाम वीरपुर शहर में 30 जेटला ट्रांसफॉर्मर आवेला छे, जेमां पीजीवीसीएलना कर्मचारी स्टाफमां मात्र एक ज लाइनमेन अने मात्र एक ज हेल्पर, जेमां लाइनमेन मोटाभागे गैरहाजर होवा जोवा मळे छे। જ્યારે માત્ર એક હેલ્પરથી જ આખા વીરપુર શહેરમાં ફોલ્ટ રિપેરિંગ કરવા માટે હોવાથી વીરપુરના જેતપુર રોડ પર આવેલા સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં વીજ વાયરો જાણે વૃક્ષો પર જ લટકતા હોય અને જમીનથી સાવ નજીવી ઊંચાઈએ વીજ વાયરો લટકતા જ આગતો દાખલો જોવા મળે છે। પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર પેટી પર ખતરા લખેલ બોર્ડ તો મારવામાં આવે છે, પરંતુ તે ખતરા જાણે ખુદ પીજીવીસીએલ તંત્ર તે નિયમોને અનુસરતા ન હોય તેમ વીરપુરના જેતપુર રોડ પર આવેલા બે ટ્રાન્સફોર્મર જાણે લોકો માટે જોખમ બને તો નવાય નહીં। કારણ કે પીજીવીસીએલ દ્વારા દરેક ટ્રાન્સફોર્મર ફ્યુઝ માટે પેટીઓ તો લગાવેલી છે, પરંતુ તે પેટીઓ જાણે લોકો માટે ખતરા સમાન હોય તેમ પેટીઓમાં લગાવેલા ફ્યુઝ ખુલ્લા જોવા મળે છે। તેમાં ટ્રાન્સફોર્મરની આજુબાજુ વનસ્પતિ ઉગી નીકળી છે, જેના વેલાઓ ટ્રાન્સફોર્મરના વીજપોલની ફરતે મીટાઈ ગયા છે, જેમને લઈ માત્ર ઝરમર વરસાદમાં જ વીજળી વારંવાર ગુલ થઈ જાય છે, જેમને કારણે વીરપુર ગ્રામજનો યાત્રાનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ હોય ત્યારે આ વેલાઓ વીટળાઈ ગયેલા વીજ રોડ ઉપર પરથી પસાર થતા લોકો તેમજ વાહનો માટે જોખમી સાહેબ થાય તે પહેલાં વીજ તંત્ર દ્વારા પૂરતા કર્મચારી નિમણૂક કરી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે, તેમાં ટ્રાન્સફોર્મરની ફરતે ફરીથી ફેન્સિંગ તેમજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ ઘાસના વેલાઓ વીજ ઉપર વીટાયેલા વેલાઓ દૂર કરવામાં આવે તે વીરપુરના સરપંચ દ્વારા રાજ્યના ઊર્જા મંત્રીને રજૂઆત કરી માંગ કરવામાં આવી છે। વીરપુરના સરપંચ દ્વારા વીજ તંત્ર દ્વારા તેમની માંગણી સ્વીકાર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વીરપુરના યાત્રાધામ છે, વીરપુરના રહેવાસી તરીકે મારી એક માગણી છે કે વીરપુરમાં ગુજરાત વિદ્યુત બોર્ડ GEBની પ્રી મોન્સૂન કામગીરી જે ક્ષતિપૂર્ણ થઈ છે, સ્ટાફનો અભાવ છે, માત્ર એક જ માણસથી એ કામ ન થઈ શકે। વીરપુરમાં 10 દિવસથી વરસાદી માહોલ છે અને ઝરમર વરસાદ આવે ત્યારે લાઇટ વહી જાય છે। વીરપુરના સ્થાનિકોને તો મુશ્કેલી પડે છે, પણ અહીં આવતા હજારો યાત્રિકોને પણ રાતના સમયે લાઇટ વહી જાય ત્યારે ઘણી બધી તકલીફો પડે છે। તો ગુજરાત વિદ્યુત બોર્ડને વીરપુરમાં સ્ટાફ વધારવા અને લાઇટ વારંવાર ન જાય એની કામગીરી કરવા વીરપુરના એક નાગરિક તરીકે હું આપને રજૂઆત કરું છું, સરકારશ્રીને પણ આની જાણ થાય એવી વિનંતી। હું વીરપુરનો સરપંચ નારણભાઈ જાદવભાઈ ઠુંગા, હું સરકારશ્રી મેં સૌરભભાઈ પટેલ ઉર્જા મિનિસ્ટરને એવી મારી રજૂઆત છે કે વીરપુરમાં અવારનવાર સાંજે 7 થી 9 લાઇટ વહી જાય છે। વીરપુર આવડું મોટું યાત્રાધામ હોય જેથી કરીને આનો કોઈ નિવાળો આવતો નથી, અહીંયા કર્મચારીઓ પૂરા છે નહીં અને પૂરા છે તો એ કામ કરતા નથી। કોલ સેન્ટર ઉપર અમે જાય ત્યારે એક જ કર્મચારી હોય છે, બીજા કર્મચારી હોતા નથી, અને સાંજે 7 થી 9 અને રાત્રે 12 થી 1.5 આવી રીતે લાઇટ અવારનવાર મહિનામાં 15 દિવસ વહી જાય છે અને રાત્રે કોઈ રિપેર કરવા આવતું નથી। પબ્લિકને બહુ તકલીફ થાય છે, યાત્રાળુને બહુ તકલીફ થાય છે, અને આની રજૂઆત અમે અગાઉ પણ કરેલી છે બધે એસી સુધીની, તો કોઈ ધ્યાન દેતું નથી। અહીંયા એક કર્મચારી દીપક સોલંકી કરીને છે, 20 વર્ષ ત્યાં ચોંટી ગયો છે, એને કોઈ અહીંથી ઉખેડતો નથી, કામ કાંઈ કરતો નથી, તો બીજા કર્મચારીઓ કોઈ હાજર હોતા નથી। એક કર્મચારી છે મહેશ કરીને, એ હાજર રહીએ છે તો 1 લાખ રીતે કામ ન થાય રહેતે, અને 2 છાંટા વરસાદના પડે તો લાઇટ વહી જાય છે। મારી સરકારશ્રીને અને GEBને નમ્ર વિનંતી કે આના માટે ઘટતું કરો, નગર ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું।